आकाशवाणी राजकोट रजू करे छे पौराणिक नाटक अभिज्ञान शाकुंतलनो प्रसंग शकुंतला विदाय। लेखक श्री वसंत परीख, भाग लेनार कलाकार भरत याज्ञिक, रेणु याज्ञिक, बानु सादिकोट, जलपा बुज अने विपुल बुज। ध्वनि मुद्रण अने निर्माण सहाय प्रेरक वैद्य। શકુંતલાનું પાત્ર અને નાટ્ય નિર્માણ સવિતા પટણી। प्रस्तुत छे शकुंतला विदाय। જાણ કેમ થઈ એમ જ ને? હા, ગઈ રાત્રે સોમતીર્થ ના પ્રવાસે થી આશ્રમ માં આવ્યા ત્યાં જેમણે જાણી લીધું કે એમની અનુપસ્થિતિમાં હસ્તિનાપુરના મહારાજ દુષ્યંત આપણા તપોવનમાં આવ્યા હતા અને એમને અને શકુંતલાને ચક્ષુ રાખતયો। પછી બંને ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા। મહારાજ હસ્તિનાપુર ગયા પછી આટલા લાંબા સમય પર્યંત એમના તરફથી શકુંતલાને તેડી જવા ભલે કોઈ આવ્યું ન હોય, પણ આપણો ધર્મ છે કે આપણે એને પતિગૃહે મોકલવી જોઈએ। સમુચિત છે, પરંતુ આ રીતના લગ્નથી તાત રોષે ન ભરાયા? ના,
પ્રસન્ન થયા. એમણે કહ્યું કે સુશિષ્યને અપાયેલી વિદ્યાની જેમ શકુંતલા પણ સુપાત્ર સાથે જોડાઈ છે અને તેના સુફળ રૂપે તે તેજસ્વી પુત્રને જન્મ આપશે. આથી વિશેષ બીજું શું ઈચ્છવાનું હોય? પણ તું આમ ચાલતા ચાલતા અટકી કેમ ગઈ? જો સામે જ ઉટજના પ્રાંગણમાં સત્ય સ્નાતા પ્રિય સખી બેઠી છે, કેટલી સ્વચ્છ પવિત્ર અને કેટલી ઉદાસ. અપરિચિત સ્વસુર ગૃહમાં જવાની મૂંઝવણ હશે અને પરિચિત એવા આપણા તપોવનને છોડવાનું દુઃખ હશે. હા, સાવ ભોળી છે અને એટલે જ આ દ્વિધાથી ગભરાઈ ગઈ લાગે છે. ચાલવામાં ત્વરા કર. હા, આ વેળાએ આપણે જ તેની પાસે રહી તેને સ્થિર કરવી રહી. શકુંતલા, આવો આવો, તમે બંને મને એક સાથે જ ભેટો. કોણ જાણે હવે ક્યારે મળશું, કોણ જાણે ક્યારે મળશું. રડી પડી. આવા મંગલ અવસરે રડવાનું ન હોય. અરે, તમારા બંનેની આંખોમાં પણ અશ્રુ બાજ્યા છે. શકુંતલા, સહન નથી થતું. આપણને આમ રડતા જોઈને સાથે કેટલું દુઃખ થશે. આપણે મનને સ્થિર કરવું જ રહ્યું. શકુંતલા, પતિગૃહમાં તને સંપૂર્ણ સુખ મળશે. મહારાજનો ઉત્કટ પ્રેમ પામી તું એટલી તો પ્રસન્નતા પામીશ કે આ વિદાયનો શોક સૂર્યપ્રકાશમાં ઝાકળની જેમ અદૃશ્ય થઈ જશે. શકુંતલા, એ જ તો મારી મૂંઝવણ છે. સાચે જ એમનો પ્રેમ ઉત્કટ હતો, પણ લાગે છે કે રાજધાનીમાં પહોંચ્યા પછી એ ઉત્કટતા ઓસરી ગઈ છે. તમારાથી શું છુપાવું? જતા પહેલાં મારા જે મને આ સ્વનામથી અંકિત કરેલી વીંટી આપી હતી. હે, હા, અને કહ્યું હતું કે આ મુદ્રિકાનો રોજ એક એક અક્ષર ગણજે. જ્યારે અંતિમ અક્ષર ગણતી હોઈશ ત્યારે જ મારા સ્વજનો તને બહુમાનપૂર્વક તેડી જવા તારા આંગણામાં ઉભેલા તું જોઈશ. અને જુઓ જુઓ શું થયું. દિવસો નહીં, માસ વીતી ગયા પણ કોઈ આવ્યું નહીં. અરે અરે, સંદેશ પણ ન મોકલ્યો. મને સાવ વિસરી જ ગયા હશે રે. આવું માની તો એવી મને ત્યાં મોકલી રહ્યા છો તમે બધા. આ અધિક આશંકાના ભારથી મારું હૃદય ફાટી પડે છે. અરે અરે, તમે બંને પણ એ સમજી શકતા નથી. શાંતતા શાંતતા પ્રિય સખી, આપણે રહ્યા તપોવનના મૃગલા. નગરની આટી ગુટીથી સાવ અજાણ, પણ મહારાજ તો વિશાળ સામ્રાજ્યના સ્વામી. એમને કેટલો બધો કાર્યભાર ઉઠાવવાનો હોય. કોઈ અતિ મહત્વની સમસ્યા આવી પડી હશે સખી, એવા ગુજરાઈ ગયા હોય અને આપણો સંપર્ક સાધી ના શક્યો હોય, એમ પણ બને ને? એમ માનો. પણ મહારાજ જેવી તને એકવાર જોશે કે શીઘ્ર આ તપોવનમાં તારી સાથે કરેલી વિશ્રામ ગોષ્ઠી ઝંકૃત થઈ છે અને પછી તારી ક્ષમા યાચવા લાગશે. અને પછી તો અલમ, જો તાત કશ્યપ અહીં આવી રહ્યા છે, સાથે આર્ય ગૌતમી અને શાંગરવ તથા શ્વાર્દવત પણ છે, સંભવ છે કે તાત આ ત્રણેયને શકુંતલા સાથે મોકલવાના હોય. અરે, એમની પાછળ સર્વ આશ્રમવાસીઓ તને વિદાય આપવા આવે છે. શકુંતલા, તું સ્વસ્થ થા. શકુંતલા. ગૌતમી. જી ભગવાન. પુત્રી શકુંતલા આજે વિદાય લઈ રહી છે તે વિચાર માત્રથી મારું હૃદય કંપે છે. હા ભગવાન. અશ્વોને આવતા રોકવા જાઉં છું તો કંઠ રૂંધાય છે, મારી વાણી સ્ખલિત થાય છે, મારા નેત્રોને કંઈ સ્પષ્ટ સૂચતું નથી. મારા જેવા તપ દ્વારા ઇન્દ્રિય સંયમ સાધવા મથતા અરણ્યવાસીની પણ જો આવી દશા હોય તો સંસારમાં રત એવા ગૃહસ્થ માતા પિતા પુત્રની વિદાયથી કેવી પીડા પામતા હશે. સાચું કહ્યું ભગવાન. આપને આવતા જોઈ બંને સખીઓની સહાયથી ઊભી થયેલી પુત્રી આપને પ્રણામ કરવા સામેથી જ આવી રહી છે. આપની આંખો પર બંધાયેલા અશ્રુઓના તોરણને દૂર કરી ભગવાન એમને આશીર્વાદ આપો. તાત, તાત પ્રણામ. પુત્રી, પુત્રી, તારા અશ્રુઓ મારા ચરણની સાથે સાથે મારા હૃદયને પણ ભીંજવે છે. મારા નેત્રોને તારા સ્થાને પુષ્પોનો ઢગલો ઢળી પડેલો હોય તેવો દેખાય છે. ઉઠ પુત્રી,
उठ, स्वस्थ था। शर्मिष्ठा जम ययातिनी बहुमानिता प्रियतमा बनी हती, तेवुंज बहुमान तने पति पासे थी मळो, अने शर्मिष्ठानी जेमज तू पण पूर्वना जवा चक्रवर्तीना लक्षण धरावता पुत्रनी माता थशे। पुत्री शकुंतला आने आशीर्वाद न समझती, वरदान मानजे दीकरी। हाँ माता, शकुंतला कृतार्थ थई। शकुंतला, हवे आ सर्व आश्रमवासीओनी विदाय लई ले सकी। प्रणाम, सौने प्रणाम। तमारा थी विखुटी पड़ती आ पुत्री ने आशीर्वाद थी पावन करो, तमे सब आशीर्वाद थी पावन करो। कोई नहीं बोलवानी शक्ति नहीं रही, जो अश्रु भी आंखें केवल हाथ ऊंचा करी तने सब आशीष आपे छे। शकुंतले, अग्निथी प्रज्वलित यज्ञ कुंड ने प्रदक्षिणा करी देवोना आशीर्वाद मेळो। चल, हूँ तारो हाथ पकड़ू छु। यज्ञ नो आ तेजस्वी अग्नि अने अंतरिक्ष माथी तने विदाय आपवा पधारेला देवो, तारू सर्व रीते मंगल करो। हवे तारा प्रस्थान नो समय थयो छे शकुंतले। शार्ग्रव, शारद्वत, तमारी आ भगिनी ने मार्ग दर्शावो। गौतमी, तमे पण तेनी पासे रहीने हवे प्रस्थान करो। तात, आ प्रेमपदा ने अंसुया मारी साथे नहीं आवे? तमारी प्रीतिना गाढ बंधन ने जाणो छो पुत्री, परंतु तारी अनुपस्थितिमा आश्रम ने एमनी विशेष आवश्यकता छे। तारी साथे गौतमी अने आ बन्ने ऋषि कुमारो आवे छे ने, चालो आपने सौ जड़ाशय सुधी तेनी साथे जईशु। तात, ए क्षण थोपशो? अमारी प्रिय सखी वनज्योत्सनानी विदाय ले लूं तात। अवश्य, अरे ये तो जाने तारी सहोदरा छे। प्रिया सखी, तारी शाखा ने लंबावी ने मने भेट, हवे तने पुनः क्यारे मळाशे, क्यारे मळाशे तने पुनः। अपन ज्योत्सना लता आम्र वृक्ष ने पीटड़ाई ने केवी शोभे छे, मारी वाली शकुंतला पण महाराज नी संगे हामज सुई रहेशे। अनसुया, प्रेम वदा, हवे आ वनज्योत्सना ने तमारे आधारे छोड़ी ने जाओ छू। पर अमने कोना आधारे छोड़ी जाए छे? अरे अरे, तमे बन्ने पण आम रड़ा करशो तो शकुंतला ने कोण छानी राखशे? शांत थाओ, हने तमारी सखी ने पण शांत करो। प्रेम बदा, अंसुया, आर्य पुत्रना दर्शन करवा मारू मन उत्सुक हतु, पर तमने, तातने, आ बधा स्वजनों ने त्यजीने जता मारू हयु चीराय जाय छे। मारा पग उपड़ता नथी प्रेम बदा, मारा पग उपड़ता नथी। हमने पण तारा वियोगनी कल्पना दारुण दुख आपे छे, मात्र हमे ज नहीं, हा तपोवनना वृक्षो पशु पंखीओ पण तारा जवानो शोक दर्शावी रह्या छे। जो तो खरी हरणाओ ए घास खावानो छोड़ी दीधो छे, हा मयूरो नाचवानो भूली गया छे, अने आ लताओ पीळा पांदड़ा खेरवीने जाने के अश्रु टपकावे छे। शकुंतले, तारा सदाना बंधु एवा वृक्षोनी पण विदाय ले ले पुत्री। हरि ओ वृक्षो, जे तमने पोताना हाथे जड़ पाया पहला पोते पानी पण नहोती पीती, तमने कष्ट परशे विचारे जे गमता होवा छतां तमारा कोमल पान पण न चूंटती, अने तमारी शाखा पर जारे प्रथम बार कड़ी फूटती त्यारे जे खेली बनी ए जन्मोत्सव मनावती, एवी तमारी प्रिय भगिनी आ शकुंतला आजे पति गृहे जई रही छे, एने एने विदाय आपो। जो जो शकुंतले, कोकिलना टहुका द्वारा वृक्षो पण तने विदाय आपे छे। मात्र वृक्षो ज नहीं, पक्षीओ पण तने विदाय आपी रह्या छे शकुंतला। ए बधाने ते बंधुओ ज मायना छे ने, एटले तो पोतानी प्रिय बहन ने वळाववा आव्या छे। परंतु चालो चालो, हवे हवे आगळ चालो। तात तात, पेली हरिणी थोड़ा समय में मृगला ने जन्म आपवानी छे, એ જન્મ થાય ત્યારે મને વિદિત કરાવજો। અવશ્ય, હવે આગળ પગલા માંડ। અરે
અરે આ મારા વસ્ત્રના છેડાને કોણ ખેંચી રહ્યું છે? કુશ ઘાસને ઉતાવળે ખાવા જતા જેના મુખમાં વૃણ પડતા અને પછી તેની પાસે બેસાડી ઇંગોદીનું તેલ તે વૃણો પર તું લગાડતી હતી, વળી સામાના કૂણા દાણા એને ખવડાવતી હતી, તે આ મૃગ તારો પુત્ર જ બની ગયો છે શકુંતલે. એ તને તને જતી રોકી રહ્યો છે. પુત્ર, તારા જન્મની સાથે જ તારી માતા તો મૃત્યુ પામી હતી, પછી હું જ તારી માતા હતી, પણ આજે આજે આ ચીર સહવાસને ત્યજીને હું તો આ ચાલી નીકળી. મને ક્ષમા કરજે ભાઈ, મને ક્ષમા કરજે. હવે તાત જ તારી સંભાળ લેશે. મને જવા દે ભાઈ, મને જવા દે. મહા કષ્ટે તેણે તારો પાલવ છોડ્યો વત્સે. તે અહીં લાગણીનું એવું તો વાવેતર કર્યું છે કે હવે તો એ પ્રગાઢ વન બની ગયું છે, પરંતુ આપણી વિવશતા છે કે જુદા પડવું પડે છે. ચાલ ચાલ આગળ વધીએ પુત્ર. તાત, મલય પર્વત પર ઉગેલા ચંદન વૃક્ષને વીંટળાયેલી લતાને કોઈ ઉખેડીને બીજે રોપે તો શું એ કોળે ખરી? આજે આજે એમ જ મને આપના શીતળ અને પાવન આશ્રયમાંથી ઉખેડી અને એક અપરિચિત પ્રદેશમાં લઈ જવાય છે. હું ત્યાં શી રીતે મારા જીવનને ટકાવી રાખીશ? તાત, અપરિચિતને પરિચિતમાં ફેરવી નાખવાની અદ્ભુત શક્તિ વિધાતાએ સ્ત્રીઓને આપી છે. અરે જોજે ને, જોત જોતામાં તું એ બધા પારકાને પોતાના કરી લેશે અને પતિની સાથે એ વિશાળ પરિવારના અનેક કાર્યોમાં તું એવી તો પરોવાઈ જશે કે અમારા વિયોગનો દુઃખ પણ સાવ હળવું થઈ જશે. તું તો સામ્રાજ્ઞી બનશે અને વળી પ્રતાપી પુત્રના જન્મ પછી તો તેના લાલન પાલનમાં તને અન્ય વિચાર કરવાનો સમય પણ ક્યાં રહેવાનો? તેથી જ ધૈર્ય ધર પુત્રી અને ચાલ. અરે હજી રડે છે તું? આજો હશુથી છલકાતી તારી આંખો તારી દૃષ્ટિને રૂંધે છે, તેથી આ વિષમ પથ પર તારા ચરણ આમ તેમ પડે છે. પુત્રી, અશ્વને રોક, રોક અશ્વને અને સ્થિરતાથી ચાલ. ભગવાન, જળાશય આવી ગયું છે, હવે શકુંતલાને વિદાય આપી આપ પાછા ફરો અને એ પૂર્વે કોઈ આજ્ઞા હોય તો કહો. હા, જળાશય આવી પણ ગયો. ઠીક, આવો આવો આ વટવૃક્ષ નીચે થોડી ક્ષણ વિશ્રામ કરીએ. શારંગરાવ. જી ભગવાન. દુષ્યંત રાજને મારો એક સંદેશ આપજે. હાજી. અમે તપસ્વીઓ સંયમને જ અમારી સમૃદ્ધિ માનનારા છીએ. નૃપતિઓમાં શ્રેષ્ઠ એવા તમારો કુળ અતિ ઉચ્ચ અને સંસ્કારથી સમૃદ્ધ છે અને અમારી આ શકુંતલા તો મૂર્તિમતી સત્ક્રિયા છે, અપિતુ કોઈ પણ સ્વજનની મધ્યસ્થ વિના જ તમે બંને પરસ્પરના પ્રીતિ યોગથી ગાંધર્વ લગ્ન કર્યા છે. આ બધું લક્ષમાં લઈ તમે તમારી અન્ય રાણીઓ પ્રત્યે જેટલો ભાવ રાખો છો એટલો જ ભાવ શકુંતલા પ્રત્યે પણ દર્શાવજો. પુત્રીનો પિતા જામાતાને હાથે વિશે શું કહી શકે? પછીનું તો સગળું દૈવાધીન છે. ભગવાન, આપનો આ સંદેશ સ્મૃતિમાં સંગ્રહી લીધો. શકુંતલે, આજ્ઞા તાત્શ્રી. તને પણ શીખ આપી છે. જી. સાંભળ, શશુર ગૃહમાં જઈને તું સર્વ વડીલો સાથે આદરપૂર્વક વર્તજે. જી તાત. એમની સેવા કરજે. સપત્ની એવી અન્ય રાણીઓ સાથે સખી ભાવથી રહેજે પુત્રી. પતિ ક્યારેક રોષે ભરાય તો પણ તું સામો રોષ કરતી નહીં, પણ શાંત રહી મૃદુતા દર્શાવજે. જી પિતાજી. તારા સેવકો પ્રત્યે સદાય ઉદાર અને સૌજન્ય ભાવ રાખજે અને વિશાળ ઐશ્વર્યને ભાગ્યની ભેટ માની નમ્રતા રાખજે, તેનો દર્પ ન કરતી. આ રીતે પ્રતિગૃહમાં વર્તીને જ વધુઓ સાચા અર્થમાં ગૃહિણી પદને પ્રાપ્ત કરે છે, પરંતુ તેનાથી વિપરીત કરનાર સ્ત્રી કુળને માટે પીડાદાયની બની રહે છે. ગૌતમી, તમે શું માનો છો? ભગવાન, નવ વધુ માટે આથી સુયોગ્ય બીજો ઉપદેશ શું હોઈ શકે?
पुत्री शकुंतला, तेने गांठे बांधी ले। हाँ माता। आओ पुत्री, हवे मने ने सखियों ने भेटी ले। ना, ना ना, रड़ती नहीं शकुंतले। दाद, रड़ती नहीं। दाद, आपनी पासे आश्रम हमारे फरी क्या रे आवानु तसे दाद। दीर्घ समय सुधी विशाल साम्राज्य साम्राज्ञी बनी रहे जी पुत्री, पछे युवान थयेला पुत्र नो राज्याभिषेक थाय एटले तेना पर राज्यनो भार मूकीने तारा पति साथे तू आश्रम में अवश्य आवजे। आ तो बहु लांबो समय आपनो वियोग वेठवानो थयो, तात केम सहीसा विरहनो बात। समय ने पांखो होय छे, हरे तू जोजे ने केम वीती गयो एनी तने जाण पण नहीं रहे। हाँ, पण अमारो समय हिमज वीतशे वीतशे ज नहीं, अरे एने वीतवू ज रह्यो। पुत्री शुं जोई रही छे तो पुत्री? अतिशय तपना कारणे तातनो शरीर केवो क्रुश थई गयो छे। अंसुया, अंसुया तू तातने आग्रह, अरे अरे दुराग्रह करीने पण समय समय पर फळ अने दुग्धनो आहार करावती रहेजे। हाँ। अने तात, अरे तात आप पण बहु कष्ट न वेठो, शरीरने साचवजो, मारी चिंता न करता, भूली जजो मने अने भूसी नाखजो मारा शोकने। पुत्री आपनी कुटीरना प्रांगण में बेसी प्रतिदिन प्रभाते तू मृग ने पक्षियों माते निवारना दाणा वेरती, देवोने पण ते अर्पण करती, ए निवार कणो भूमि में उतरा छे अने हवे अंकुरित थई बहार आवी रह्या छे, एमना पर दृष्टि पड़शे अने तारो स्मरण उभराय आवशे। मारो शोक कई रीते शांत था। तात, तात अपना शब्दों मारा हृदय ने वलोवी नाखे छे, वलोवी नाखे छे तात। भगवान, सूर्य हमणा ज मध्याकाशे पहोंचशे, दूर नो पंथ कापवानो छे। हाँ, प्रस्थान नी वेळा वीती रही छे। शकुंतला पुत्री, हाँ माता, तारे ज दृढ़ थवू पड़शे, अन्यथा तेवो तो हम बोल्या ज करशे। भगवान, भगवान आप पण हवे पाछा फरो, आपना आशीर्वाद पुत्रीनी साथे ज रहशे। हा दैव, चलो चलो अनसुया प्रियंबदा, चलो शकुंतला ने अंतिम विदाय आपी दो। आओजी प्रिय सखी, आओजी, आओजी शकुंतला। साचवेली महामोली थापण जेवी शकुंतला ने आजे तेना पति ने सौंपता मारो हृदय एक प्रकार नी हळवाश तो अनुभवे छे, पण कंईक भार पण लागे छे। शकुंतला दूर वनराजी मा सावा दृश्य थई गई। शकुंतला विना नु अतो पवन जाने के शून्य लागे छे। गाढ़ स्नेह नो एज तो प्रभाव छे, प्रिय विरह मा बद्धो ज संकार वासे। शकुंतला नो प्रवास सर्व रीते सुखदायक निवड़े हेवी प्रार्थना करिए। वच्चे वच्चे हरित कमल लता भर्या सरोवर थी तेनो मार्ग रमणीय बनी रहो। गाढ़ छायड़ा वाला वृक्षों थी सूर्यनो प्रखर ताप शीलो थई रहो। ए मार्ग पर कमलनी कोमड़ रज पथराय अने ते आखो पथ सुखोमळ बनो। तेना प्रयाण पथ पर शांत अने अनुकूल वायुनो वींचणो ठोड़ातो रहे अने ए मार्ग सर्वथा कल्याणकारक बनी रहो।
आप सांभळी रह्या हता अभिज्ञान शाकुंतल नो प्रसंग शकुंतला विदाय। अपनी वार्ता ने आदिना अपनी वार्ता ने आदिना संकेलो तेम थी के आम थी उकेलो पर लंबाता एक एक तन ओ अपनी अवारता ने आदिना अन। लेखक श्री वसंत परीख। भाग लेनार कलाकारो हता भरत याज्ञिक, रेणु याज्ञिक, बानु सादिकोट, जलपा बुज अने विपुल बुज। ध्वनि मुद्रण अने निर्माण सहायक प्रेरक वैद्य। बेनो जो सरवाड़ो पांच पांच साचा के साचू गणी हो बेवता बेनो जो सरवाड़ो पांच पांच साचा के શકુંતલાનું પાત્ર અને નાટ્ય નિર્માણ સવિતા પટણી। પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટની હતી।